जय हनुमान दादा, जय बजरंग बली। दोस्तों, आज हनुमान जी महाराज नो जन्म महोत्सव होय त्यारे हनुमान जी नु प्रागट्य अने तेनु माध्यम विषे हूँ आज दादा भाई विछिया तमने मारी सूझबूझ प्रमाणे बे शब्दों मां हनुमान जयंतीनू अने हनुमान जन्म महोत्सवनू वर्णन करीश। ज्यारे अंजनीना कुखेथी हनुमानजीनू अवतरण थवानू हतुं ते पहला अंजनी माताने संतो द्वारा एवं कहेवामां आव्युं हतुं के हनुमानजीनू आयुष्य फक्त एक ज पहोर छे कि ज्यारे सूर्य उगशे अने हवा पर दी चढ़शे एटले हनुमानजीनू मृत्यु थई जशे। अने ते वक्ते हनुमानजीनो जन्म थयो अने अंजनी माता ज्यारे एने पैपान करावता था एटले के दूध पीवड़ावता था त्यारे हनुमानजीना चेहरा ने निरखता निरखता अंजनी माताना आँखमांथी आँसुड़ानी धाराओ थाती थी। एम आ तो कुदरती तत्वना तेज साथे जन्मेला हनुमानजी ज्यारे माताની આંખના આંસુ પોતાના ચહેરા અને પોતાના સાથી ઉપર પડ્યા એટલે એણે આંખું ખોલીને માતાજીની સામે પ્રથમ દ્રષ્ટિ કરીને પૂછ્યું કે હે માં, તારી આંખમાં કેમ આજે આંસુ છે? તું કેમ શા માટે રડે છે? શું કામ રુદન કરે છે? અને ત્યારે માતાજીએ કીધું કે ભાઈ, પ્રભુ કૃપાથી મને તારા જેવો પુત્ર તો મળ્યો, પરંતુ દીકરા તારી આયુષ્ય સવા પોરની છે એવું મને સંતો દ્વારા કહેવામાં આવેલું। દી હનુમાનજીએ માતાની સાથે વાત કરીને કીધું, પણ માં, સૂર્ય ઉગે અને સવા પોર લગી દી ચડે તો જ મારું મૃત્યુ થાય ને? તો કે હા બેટા, તો જ તારું મૃત્યુ થાય। અને એ માની ગોદમાંથી ઊભા થઈ હર હર મહાદેવનો નાદ લગાવી અને હનુમાનજીએ એક સલાંગ મારી અને 14 બ્રહ્માંડની ઓલી બાજુ જ્યારે એમ કહેવાય કે સૂર્યનારાયણ રનાદેના ઓરડેથી કોરું કાઢવાનું બારા નીકળતા હતા, ત્યાં જ એણે મુખ મોટું કરી અને સૂર્ય નારાયણને ગળી ગયા, મોઢામાં સમાવી લીધા। અને ત્યારે 14 બ્રહ્માંડની માલિપા અંધકાર વ્યાપી ગયો અને ત્રણેય 14 ભુવનના લોકો હાહાકાર મચી ગયો કે ભાઈ, અત્યારે દી ઉગવાના ટાણે અંધારા કેમ છે? અને ત્યારે દેવતાઓમાં દેવસભાઓમાં મીટિંગ થઈ, સંતો મહંતો મુનિઓ નાગ વેદ ગાંધર્વ કિન્નર દરેકે દરેક આવી અને હનુમાનજીની સ્તુતિ કરી અને હનુમાનજીને પ્રાર્થના કરી કે હે હનુમાનજી, તમે શાંત થાઓ, ઈ કે નહીં, મારી માતા રુદન કરે છે। અને ત્યારે એને દરેક દેવતાઓને પણ અમરપદ નથી મળેલું, ત્યારે હનુમાનજીને દરેક સંતોએ બ્રાહ્મણોએ અને દેવતાઓએ એવા આશીર્વાદ આપ્યા કે તમે અજર અમર ગુણનિધિ અને અષ્ટસિદ્ધિ નવનિધિના તમામ પ્રકારની તમારી પાસે અતુલિત બલધામમ હેલ શેમ દેલાભ દેહમ એટલે એવા હતાએ હનુમાન દાદાને આશીર્વાદ આપી અને હનુમાન દાદાની સ્તુતિ કરી, હનુમાન દાદાને નમન વંદન કરી અને કીધું કે તમારો પ્રતાપ ચારે યુગોમાં રહેશે એમ। અમુક દેવનો પ્રતાપ તો અમુક યુગોમાં જ હોય છે, પણ ચારો યુગ પ્રતાપ તુમ્હારા અને હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, એવા રીતના હનુમાન દાદાને આશીર્વાદ અપાવી, હનુમાન દાદાની સ્તુતિ વંદન કરી અને સૂર્યનારાયણને મુક્ત કરાવ્યા। અને ત્યારે 14 બ્રહ્માંડમાં અંજવાળા થયા અને એ અંજવાળા અત્યારે આપણે સૂર્યનારાયણની કૃપાએથી હે કળિયુગમાં પણ અંજવાળા પામીએ છીએ। હનુમાન જાય તો
કેટલા કેટલાય ચમત્કારો કરેલા છે એની દૃષ્ટિમાં તો આપણે નાના એવા ગણાય. સૌને મારા જય બજરંગ બલી, જય હનુમાન.